ભાવનગરમાં મેયર અને ડેપ્યુટી મેયરના નામની જે પસંદગી કરવામાં આવી ત્યારબાદ હોબાળો મચ્યો હતો. નામ જાહેર થતાની સાથે જ હોબાળો મચ્યો. મેયર તરીકે કીર્તિ દાણીધારિયાનું નામ જાહેર થતા વર્ષાબા પરમાર જાહેરમાં રડી પડ્યા હતા. વર્ષાબા પરમારનું નામ મેયર પદ માટે સૌથી આગળ રેસમાં હતું અને તે નામ જાહેર ન થતા તેઓ રડી પડ્યા. જેતુ વાઘાણી પર વર્ષાબા પરમારે કેટલાક આક્ષેપો પણ કર્યા છે. મેયર પદ જનરલ સીટ હોવા છતાં શા માટે પક્ષીપંચના ઉમેદવાર પર પસંદગી ઉતારવામાં આવી તેવા સવાલ પણ તેમણે ઉઠાવ્યા હતા. વર્ષાબેન પરમાર કે જેઓ કાળિયાબીડ વોર્ડમાંથી નિયુક્ત થયા છે, સીધી જ એમની સાથે વાત કરશું. બેન, ખાસ કરીને શા માટે આપને રડી રહ્યા છો? સામાન્ય મહિલા હતી, 80 વર્ષ પછી બક્ષી પંચ હતી અને અત્યારે પણ કીર્તિબેન દાણીધરિયાને બક્ષી પંચ હોવા છતાં પણ સામાન્યમાં લઈ અને મેયર બનાવ્યા છે. અને જીતુભાઈ વાઘાણીએ પણ એવું કીધેલું કે જે પેનલ તોડશે એને નાની કમિટીમાં પણ નહીં લેવામાં આવે. એટલે જીતુભાઈ વાઘાણીએ જ આ બધું કર્યું છે અને પહેલેથી મને પાર્ટીમાંથી અન્યાય કર્યો છે. શું શા માટે? હું બધા સમાજ સાથે રહી છું, નાનામાં નાના માણસ સુધી હોય તો કાયમ મને અન્યાય થયો છે. નિયુક્તિ થી તમે નારાજ છો? નિયુક્તિ નહીં, બક્ષી પંચ 80 વર્ષ પછી પંચ છે એટલા માટે હું નારાજ છું.